કહેવાય છે દીકરી વાલનો દરિયો, પરંતુ આ જમાનામાં દીકરીઓ દીકરા સમાન છે. ઘણી દીકરીઓ પોતાના ઘરમાં જ દીકરાનું સ્થાન પણ મેળવી લે છે. એ જ પ્રકારે અમદાવાદની આ દીકરી પોતાના ઘરમાં દીકરાની પણ જવાબદારી નિભાવી રહી છે. અમદાવાદની રહેવાસી વૈભવી શાહ, જેણે અત્યારે પોતાના 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પરંતુ તે 18 વર્ષની ઉંમર બાદ જ પોતાના ઘરની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે. ઘરમાં મા બાપને પૈસે ટકે પણ મદદરૂપ થઈ રહી છે. વૈભવીને પહેલેથી જ કેક બનાવવાનો શોખ હતો. તેણે ઘરમાં અલગ અલગ પ્રકારના ફ્યુઝન કેક બનાવતી હતી અને ત્યારબાદ વૈભવીને એકવાર વિચાર આવ્યો કે હું કેકનો જ વ્યવસાય શરૂ કરું, અને તે વિચાર બાદ અમદાવાદના અંકુર 4 રસ્તા ઉપર એક ટેબલ લઈને તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. અને હું 12th સ્ટાન્ડર્ડ જ મેં ખતમ કર્યું છે અને મારો શોખ છે એટલે હું કરી રહી છું. પહેલાં હું ઘરેથી બેકિંગ કરતી હતી, હોમ બેકિંગ મારું ચાલુ જ છે અત્યારે, બટ સેટરડે સન્ડે હું સ્ટોલ કરું છું. બીકોઝ ઓફ હું ઘરે લાઈક મારા કોઈ ભાઈ બહેન નથી એટલે હું એકલી છું, તો થોડો મમ્મી પપ્પાને સપોર્ટ પણ કરું છું અને લાઈક મને ગમે છે. સ્ટાર્ટિંગમાં મેં સ્ટાર્ટ કર્યું હતું જસ્ટ નોર્મલી ટેસ્ટિંગ ને એવી રીતે, ઘરમાં બધાને ભાવતું હતું તો માસીના ઘરે કે લાઈક એવી રીતે. બટ પછી બધાને વધારે ભાવવા માંડ્યું તો કીધું કે તું આ લાઈનમાં આગળ વધ, તો આગળ વધી અને મેં ટ્રાય કર્યું એક વખત સ્ટોલ કરીને, તો રિસ્પોન્સ બહુ સારો આવ્યો છે. બધાને મારી વેરાયટી ગમે છે. ઘણાએ મને એવું પણ કીધું છે કે લોકો બધા બહાર આર્ટિફિશિયલ એવી રીતે યુઝ કરે છે કલર્સ ને, અને હું ઘરે પૂરીને બધું રેડી કરું છું. લાઈક ચીઝ કેક છે એ પછીમાં હું પ્યુરી મારી એડ કરું છું, લાઈક રસ્તી કેરીના રસ્તી નેચરલ હું બનાવું છું અને પછી અહીંયા વેચું છું, એટલે બધાને ગમે છે, બધાને પોતાના ઘરનો ટેસ્ટ મળે છે એટલે આવું ગમે છે. તો રિસ્પોન્સ સારો હતો તો સ્ટાર્ટ કરીએ છીએ. કોરોના વખતે મેં ક્યારે શીખ્યું નથી, લાઈક કોરોના વખતે હું યુટ્યુબ પર વિડીયો જોતી હતી અને જાતે જાતે બનાવતી હતી, ટ્રાય કરતી હતી કે આ બને આ બને. ધીમે ધીમે બધું આવડતું ગયું, કેકના ઓર્ડર્સ લેવાના ચાલુ કર્યા, પછી ધીમે ધીમે આમાં આઈડિયા આવ્યો કે ઓકે આનું આવું બી બની શકે છે. તો મેં એક વખત ટ્રાય કર્યું કે ચલો ને કંઈક ડિફરન્ટ બનાવ્યો, તો મેં મેક્સિકન ટાકોઝ જોયા હતા વન ટાઈમ. મેં કીધું કે આવો કેકમાં વર્ઝન કેમ નથી, તો મેં કીધું ચલો એ ટ્રાય કરીએ. તો પછી એ ટ્રાય કર્યું મેં, તો લાઈક સક્સેસ બી ગયું અને બધાને બહુ ભાવ્યું છે. અને મારું લાઈક વચ્ચે 12th હતું તો વચ્ચે એક વર્ષનો મેં ગેપ લીધું હતું સ્ટોલમાં, બટ હવે કન્ટિન્યુ છે સેટરડે સન્ડે. વૈભવીનું કહેવું છે કે લોકો દ્વારા તેણે ફોન પણ કરવામાં આવ્યો હતો કે તમે ફરીવાર ક્યારે ચાલુ કરી રહ્યા છો. હવે તેણે પોતાના 12મા ધોરણનું ભણતર પૂરું કરી દીધું છે, તો તે પોતાના બીજા ભણતરની જોડે પોતાનો આ વ્યવસાય પણ આગળ વધારવા માંગે છે અને તેનું સપનું છે કે આગળ આ જ વ્યવસાયને ખૂબ મોટા પાયે વિસ્તારી શકું અને પોતાના ઘરમાં અને મા બાપનું નામ પણ રોશન કરી શકું.